આમ તો ભારત ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે અને ભારતના ધાન્ય વિદેશોમાં પણ વખણાય છે. આવા ધાન્ય પકવનાર ખેડૂતો અમુક વ્યક્તિઓને કારણે દેવામાં અથવા તો ગળેફાંસો ખાતા મજબૂર બની જાય છે. જેમ કે શિયાળાની કડકડતી ઠંડીમાં લોકો ઘરમાં ધાબળા, ગરમ કાપડ અને રંજા જેવા વસ્તુઓ ઓઢીને અથવા તણપલાનો સહારો લઈ ઘરમાં પોતાના શરીરનું રક્ષણ મેળવતા હોય છે. આમ તો ભારત ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે અને ભારતના ધાન્ય વિદેશોમાં પણ વખણાય છે. આવા ધાન્ય પકવનાર ખેડૂતો અમુક વ્યક્તિઓને કારણે દેવામાં અથવા તો ગળેફાંસો ખાવા માટે મજબૂર બની જતા હોય છે. કેમ કે શિયાળાની કડકડતી ઠંડીમાં લોકો ઘરમાં ધાબળા, ગરમ કપડાં અને રજા જેવી વસ્તુઓ ઓઢીને અથવા તો તાપણાનો સહારો લઈ ઘરમાં પોતાનું શરીરનું રક્ષણ મેળવતા હોય છે. ત્યારે આવી ઠંડીમાં ખેડૂતોનું પરિવાર ઘોમાં પાણી વાળવા માટે અડધી રાત્રે ખેતરમાં ફરતું હોય છે અને જ્યારે આગામ ઉનાળાની સીઝનમાં તૈયાર થઈ જાય છે ત્યારે વેપારીઓ તેને સસ્તા ભાવે પડાવી લેવાના ઈરાદા ધરાવે છે અને તે વખતે સરકાર દ્વારા વચ્ચે આવી ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે. સરકારના નિયત કરેલા ભાવે પોતાનું ધાન્ય વેચવા માટે ખેડૂતો નજીકના એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં જતા હોય છે. ત્યારે તેમને કાછાડ ગરમીમાં પીવા માટે પાણી અથવા તો આરામ કરવા માટે સગવડ પણ ન મળે તો તેની પરિસ્થિતિ કેવી હોય તે આ અહેવાલમાં દ્રશ્યમાન થાય છે. અરવલ્લીના મોડાસાના નવીનીકરણ પામેલા એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં પાણી માટે ના તો કુલર છે અને માર્કેટમાં ધાન્ય વેચવા આવેલા ખેડૂતોને બેસવા માટેની પણ સગવડ નથી અને વેપારીઓએ ટેકાના ભાવે વેચેલ ધાન્ય ખાલી કરવા માટે પણ ગણતરીના માણસો હોવાના કારણે બે દિવસ સુધી માર્કેટિંગ યાર્ડમાં પડી રહેવું પડે છે. ત્યારે તેમને ભૂખ લાગે તો નાસ્તો અથવા તો જમવાની પણ કેન્ટીન ન હોવાના કારણે સગવડ મળી શકે એમ નથી. ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે મોડાસા શહેરથી દૂર સરકારના કરોડો રૂપિયાના ધુમાડા કરી વેત વગરના એપીએમસી બનાવ્યા છે તો ખરેખર જે તે સરકારી આવી મુલાકાત લઈ ખેડૂતોના મૂંઝવણ ભર્યા પ્રશ્નનો ઉકેલ કાઢે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે. ઘઉંની સીઝનમાં સરકારશ્રીએ ઘઉંના ટેકાના ભાવ બાંધી સરકારશ્રી તરફથી ખરીદ માટેના કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. એમાં મોડાસાનું કેન્દ્ર કે જ્યાં પાણીથી લઈ કે ખેડૂતને બેસવાથી લઈ અને ખેડૂત માટેની કોઈ પણ વ્યવસ્થા આ કેન્દ્રમાં કરવામાં નથી આવી. બીજી વાત, જે તોલ માપના કાંટા છે એ પણ ડાઉટફુલ કાંટા છે. ખેડૂતોના ધ્યાન દોરવા છતાં પણ અધિકારીઓ પણ અહીં રહેલા, એમની પણ પોતાની મજબૂરી છે કે ભાઈ આ શું કરવું શું નહીં કરવું આ બાબતે. ત્યારે એમાં 500-500 ગ્રામ તો દરેકમાં એ વધઘટ થતી જ રહે છે. તો આ બાબતે જાણ કરતા એમના જોડે લાઇટની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી, કોઈ પણ વ્યવસ્થા ના હોવાના કારણે ગોડાઉનો અમારા જોડે છે, ગોડાઉનની વ્યવસ્થા નથી અને એક એક કોથળા ભરી અને ખેડૂતોને બે દિવસથી આ જગ્યાએ ઉભા રાખવામાં આવ્યા છે કે જે રાત્રે કોઈ જગ્યાએ રહી શકે પણ નહીં. તો તાત્કાલિક આ અધિકારીઓની બેદરકારી અથવા આયોજનના અભાવ અથવા સરકારશ્રી તરફથી કોઈ પણ આયોજન કરવામાં આવ્યું હોય તો ઉપરના સરકારશ્રીના અધિકારીઓ તાત્કાલિક આ કેન્દ્ર ઉપર ધ્યાન આપી અને રાબેતા મુજબ ચાલુ કરવું જોઈએ. નરેશભાઈ પટેલ, 2300 વર્ષની જોડ. અહીંયા ખેડૂતો માટે આજે ઘઉંની ખરીદી ચાલુ કરી છે. તેવા કરી કોઈ વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી. બીજા નંબરમાં 51 કિલો 50 કિલોના કટ્ટામાં 51 કિલોની ભરતી કરે છે એટલે 500 ગ્રામ લોસ જાય છે બરાબર. અને આટલા બધા કટ્ટા તોલી અને આ ખેડૂતો ટાઈમ બગાડે છે, એટલા મોટા કોટાની વ્યવસ્થા કરવા વિનંતી. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, અરલી.